જો ઘરમાં આવી ભૂલ થાય છે તો તે ઘર માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે ગુમાવી દે છે અને એવા ઘરો પર ક્યારે તેમની નજર નથી પડતી આવા ઘરમાં હંમેશા દુઃખ તકલીફ અને પરેશાનીઓ રહે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ ભક્તો જો તમારા ઘરમાં પણ હંમેશા દુઃખ તકલીફ અને સમસ્યાઓ રહેતી હોય તો આજે આ વિડીયો જરૂર જોવો જોઈએ જો તમે આજે આ વિડીયો નકારી દીધો કે પૂરો નહીં જોયો તો સમજો કે તમે માતા લક્ષ્મીને ધનથી નકારી દીધું આથી આવી ભૂલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માતા બહેન સાથે ભૂલથી પણ નહીં કરવી જોઈએ આજેના વિડીયોમાં અમે તમને જે બાબતો જણાવી રહ્યા છીએ તે કરવી જોઈએ જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂર લખી દો અને દિલથી આ વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નથી શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે જ્યાં માતા લક્ષ્મી રહે છે ત્યાં ક્યારેક પણ ધનની કમી રહેતી નથી માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં સુખ મળે છે કહેવામાં આવે છે કે જેમને માતા લક્ષ્મીની કૃપા મળે છે તેમનું જીવન આનંદથી ભરપૂર બની જાય છે ખાસ ધ્યાન રાખવાની વાતો પૈકી એક છે કે ઘરમાં ગંદા બંટર ન પાડવા જોઈએ અને રાતે ગંદા બંટર નથી છોડવા જોઈએ ઘરનું સ્વચ્છતા રાખવું ખૂબ જ જરૂરી છે ઉત્તર તરફ કચરો કે બેદરકારીનો સામાન ન રાખવો જોઈએ કારણ કે આ કુબેર અને માતા લક્ષ્મીનો માર્ગ છે આ જગ્યા સાફ રાખવી જોઈએ ચૂલ્હા પર પણ ધ્યાન આપો ચૂલ્હા પર ખાલી અને ગંદા વાસણ નથી છોડવા જોઈએ રસોડું સાફ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રસોડું મંદિરમાં પછીનો સૌથી પવિત્ર સ્થાન છે સાંજ બાદ ક્યારે ઝાડુ ના લાવવું જોઈએ જો રાતે સ્વચ્છતા કરવી હોય તો કચરો ઘરમાં રાખી સવારે કાઢી નાખવો જોઈએ ચંદનની પૂજા સમયે એક હાથથી ચંદન ન ઘસવું જોઈએ ચંદનને સીધા ભગવાન પર નહીં લગાવવા જોઈએ પહેલા એક પાત્રમાં રાખીને પછી લગાવવું જોઈએ લક્ષ્મી નારાયણની પૂજામાં ફક્ત લક્ષ્મીજીની જ નહીં પરંતુ કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ બંનેની એક સાથે પૂજા કરવાથી જ કૃપા મળે છે આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા અવિરત રહે છે સૂર્યોદય પહેલાં ઉઠવું અને રાતે સૂવું સૌથી સારું માનવામાં આવે છે કેટલાક લોકો આલસ્યના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સોતા રહે છે જે ખોટું છે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે ગોદુલીના સમયે પૂજા માટે ખૂબ સારું માનવામાં આવે છે આ સમય સુવાદેવું થોડું અશુભ માનવામાં આવે છે આનો અનાદર કરવા પર માતા લક્ષ્મી ચાલી જાય છે અહીં લક્ષ્મીનો અર્થ એ છે કે ઘરના મહિલાઓ કે બહારના કોઈ પણ જગ્યાએ મહિલાઓનો અપમાન નથી કરવો જોઈએ કેમ કે એમાં માતા લક્ષ્મીનું વસવાટ હોય છે જે લોકો ઘરમાં મહિલાઓનો અપમાન કરે છે અથવા તેમના માર પીહે છે તેમના ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનું વસવાટ નથી હોતું આ ઉપરાંત ઘરના મોટા મોટા અને ગરીબોનો અપમાન કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થાય છે ઘણા લોકો નાની નાની બાબતોએ ગુસ્સા આવે છે અને એવા લોકો ગુસ્સામાં ઘણીવાર અપશબ્દો બોલી દે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દોનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી ખૂબ નારાજ થઈ જાય છે નારાજ થઈ જાય છે આથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે માતા લક્ષ્મી સાફ સફાઈ ખૂબ પસંદ કરે છે ગંદી જગ્યા પર માતા લક્ષ્મી રહેતી નથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે લોકો ગંદા કપડાં પહેરે છે એ લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી આવા લોકોથી નારાજ થઈને માતા લક્ષ્મી જાય છે એટલે તમે સદાય સાફુથરા કપડાં જ પહેરવા જોઈએ દીપક જલાવવું હિન્દુ ધર્મમાં ખૂબ શુભ ગણાય છે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કે મંદિરમાં સવારે સાંજ દીપક જલાવવો જોઈએ પુરાણિક માન્યતા અનુસાર જે લોકો પોતાના ઘરમાં દીપક જલાવે છે માતા લક્ષ્મી વહેલી ખુશ થાય છે અને એવા લોકો પર પોતાની ક્રૂ રાખે છે વધારે સુવું સ્વાસ્થ્ય માટે હાનિકારક થાય છે આથી તબિયત ખરાબ થઈ શકે છે પણ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મના માન્યતા પ્રમાણે જે વ્યક્તિ દરરોજ સવારે મોડા ઊઠે છે અને રાતે ખૂબ મોડા સુધી સૂઈ રહે છે માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન નથી થતી એટલે હંમેશા વહેલી સવારે ઊઠવા જોઈએ જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો આથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે ભોજન કરતી વખતે વચ્ચે ઊભા થવાની આદતને શાસ્ત્રોમાં અશુભ ગણવામાં આવ્યું છે ખોરાક પૂર્ણ કરીને જ ઊઠવું જોઈએ નહીં તો તમારી આદતથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે તેથી ક્યારેય ખોરાક કરતા સમય મધ્યમાં ઊઠો નહીં આથી ઘરમાં બરકત પણ અટકાવી શકે છે આ રંગના ફૂલો ન ચઢાવો કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને લાલ અને કમલના ફૂલો બહુ પસંદ છે તેથી તેમને આ ફૂલો ચઢાવો માતા લક્ષ્મીને સફેદ ફૂલો ચઢાવવાથી ટાળો કારણ કે આથી તેઓ નારાજ થઈ શકે છે ભક્તો જો તમે ચેનલને કર્યું નથી તો જરૂર કરી લો કારણ કે માતા લક્ષ્મી સુહાગન છે અને તેમને સફેદ રંગના ફૂલો ચઢાવવું વર્જિત માનવામાં આવે છે જો તમે કોઈને મીઠું આપતા હો તો એ કરવાથી બચો કારણ કે અશુભ માનવામાં આવે છે તમારી આ આદતને કારણે માતા લક્ષ્મી આજ થઈ શકે છે એટલે જ્યારે પણ કોઈ આપથી મીઠું માંગે તો તેને હાથમાં આપવાના બદલે બાટલીમાં નાખીને આપો ઉપરાંત સાંજના સમયે પણ કોઈને મીઠું આપવાથી બચો કેમ કે આ પણ અશુભ માનવામાં આવે છે રાતે કોઈને દૂધ કે દહીં ન આપો કારણ કે માનવામાં આવે છે કે રાતે આ વસ્તુઓ આપવાથી માતા લક્ષ્મી આજ થાય છે જો કે સાંજના સમયે તમે આ વસ્તુઓ બજારથી ખરીદી લઈ શકો છો સાવરણીને ઉધાર નહીં દો વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એટલે સાવરણીને ક્યારે અપમાનિત નહીં કરવું જોઈએ આ ઉપરાંત તમારી સહેવણીને ક્યારેક પણ કોઈને ઉધાર નહીં આપવી જોઈએ આથી માતા લક્ષ્મી તમને નારાજ થઈ શકે છે અને તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે સફેદ વસ્તુઓ ઉધાર નહીં દો શાસ્ત્રમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુના શુભ અને અશુભ પ્રભાવ વિશે જણાવાયું છે શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ જેમ કે દૂધ ઉધાર નહીં આપવી જોઈએ દહીં ખાંડ અને મીઠું પત્નીની પૈસાની ઉધાર નહીં દો વધારે મહિલાઓ પાસે થોડા પૈસા બચે રાખે છે જેથી જરૂર પડતા ઉપયોગમાં લઈ શકે જો તમારી પત્ની પણ પૈસા બચાવી રહી છે તો કોઈને ઉધાર નહીં દો આથી માતા લક્ષ્મી તમારી પર નારાજ થઈ શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે ગણેશ ઉધાર નહીં દો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈને પણ તમારી પત્નીના આભૂષણ ઉધાર નહીં આપવા જોઈએ આથી તમે પૈસાની મુશ્કેલીઓમાં પડી શકો છો ઉપરાંત પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે જો કોઈને પહેરવા માટે આભૂષણ આપવું હોય તો એ અલગ વાત છે પરંતુ તેમની સામે પૈસા અથવા બીજું કંઈ ન લો સાંજના સમયે ઝાડુ ન લગાવો હિન્દુ ધર્મમાં ઝાડુને ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વસવાટ હોય છે તેથી ઘરમાં ઝાડુ ક્યારે આડેતીરહા નહીં રાખવું જોઈએ આથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે

જો તમે હજુ સુધી તમારી રાશિ કમેન્ટ બોક્સમાં ન મૂકેલ હોય તો જરૂર મૂકો જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમે ભક્તો પર રહે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી દોડતી આવે ચાલો જાણીએ ભગવાન કૃષ્ણ કહે છે કે સવારે ઉઠીને જે પણ ખાવ છો તેના ઘરમાં ધન જમા થશે સાથે જ આ વિડિયોમાં આપણે જાણીશું કે સવારે કઈ ભૂલો નથી કરવી જોઈએ નહીં તો આ ભૂલો તમારા પરિવારના વિનાશનું કારણ બની શકે છે તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો સવારે ઉઠીને આ એક એવી વસ્તુ છે જે જરૂર કરવી જોઈએ આથી જિંદગીભર પૈસાની કમી નહીં રહે આખા વર્ષ પૈસા અને વૈભવના પીછે ભાગવાની જરૂર નહીં પડે નંબર એક સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પોતાને આઈનામાં જોવા નથી આ એક ભૂલ છે જેને કદી નથી કરવી જોઈએ શાસ્ત્રોમાં વારંવાર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારે આઈનામાં નહીં જોવું જોઈએ સવારે ઊઠીને ચહેરા પર આયનામાં જોવા સાથે દારિદ્રતા દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને આમંત્રણ આપવામાં આવે છે તેથી સવારે ઊઠીને આયનામાં ના જુઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખો નંબર બે ઉઠ્યા પછી ભોજન કરવું મિત્રો આજના જમાનામાં જો વાત કરીએ તો લોકો વહેલી સવારે ઉઠીને ચા નાસ્તો કરી લે છે અથવા ખાવા લાગતા છે જો તમે પણ આ ખોટી આદત કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો મુજબ બિના નહાયા અને દાંત સાફ કર્યા વગર સૂર્યોદય સમયે સૂર્યદેવને જલ ચઢાવ્યા વગર ખાવું યોગ્ય માનવામાં આવતું નથી કેમ કે અમને ખોરાક સૂર્યમાંથી જ મળે છે અને સૂર્યદેવનો આભાર માન્યા વિના ખાવું ખોટું માનવામાં આવે છે જે લોકો વહેલી સવારે જ ચા પીવાની આદત નાખી લે છે તેમને પણ આ છોડી દેવું જોઈએ ચા ક્યાંય પણ દાંત સાફ કર્યા વગર નહીં પીવી જોઈએ ઓછામાં ઓછું થોડું તો સાફ કરી લો ખરેખર સવારે ઉઠતા જ પોતાની કિસ્મતને ગુસ્સે નહીં બોલવું જોઈએ પોતાની ભાગ્યને ગુસ્સે બોલવું બહુ જ અશુભ હોય છે સવારે ઉઠતા જ ભક્તિપૂર્વક ભગવાનનું નામ લેવું જોઈએ જો તમે ફક્ત નકારાત્મક વાતો કરતા રહેશો તો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સવારે ઉઠતા જ ફક્ત ભગવાનનો ધ્યાન કરવો જોઈએ ત્યારે જ આખો દિવસ શુભ અને ફળદાયી રહેશે મિત્રો ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં બહુ મહત્વ છે પૌરાણિક કહાણીઓ અનુસાર ગંગા એવી નદી છે જેમાં સ્વયં દેવોદેવીઓનું સ્માન થાય છે ગંગાના પાણીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે રાત્રે સૂતા સમયે એક તાંબાના બર્તનમાં થોડું ગંગાજળ ભરીને રાખવું જોઈએ આખી રાત્રિ ઓશિકા પાસે રાખવું સવારે આ પાણીની હંટકાવણી તમારા બિસ્તર પર કરો પછી પાણી પી લો નિયમિત આ કરવા પર ભગવાન કૃષ્ણ પણ કહે છે કે જે માણસ આવું કરે છે તેને યોયુગોની પ્રાપ્તિ થાય છે એવી વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા થાય છે અને તે રંકમાંથી રાજા બની જાય છે આ માન્યતા છે કે જો કોઈની મરણ સમયે ગંગાજળ તેનો મસ્તક પર નાખી દેવામાં આવે તો તેના બધા પાપ થઈ જાય છે અને તેને મોક્ષ મળે છે ગંગાજળ કદી પણ અશુદ્ધ નથી થતું ક્યારેક નંબર પાંચ બગડે છે જો તમે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માંગો છો તો સવારે ઉઠીને આ એક કામ જરૂર કરો સવારે પહેલા ક્યારેય પણ કાચામાં પોતાને ના જુઓ પરંતુ ભગવાન કૃષ્ણ અથવા ઠાકોરજીનું દર્શન કરો નહીં તો સવારે ઉઠી હનુમાનજીનું દર્શન કરો તમારા રૂમની સામેની દિવાલ પર તેમની મનમોહક તસવીર જરૂર લગાવો સવારે તેમની દર્શન કરવાથી માનવજીવનમાં પ્રગતિ થાય છે સવારે ઉઠી જમીનને સ્પર્શી અને ધરતી માતાનો આશીર્વાદ લો તેમના સામે ક્ષમા માંગતા તેમને ઉપર પગ રાખો આથી ભાગ્યમાં રહેલ દ્વિધાઓ પણ દૂર થવા લાગતી છે સવારના સ્નાન પછી મોટાની આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં જો ઘરે મોટા નથી તો તેમની તસવીરને નમસ્તે કરવું ચોક્કસ કરજો ચાલો હવે જાણીએ કે સવાર કઈ કઈ વસ્તુઓનું ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર જરૂર સેવન કરવું જોઈએ પ્રથમ જ્યારે તમે ઘરેથી બહાર નીકળો ત્યારે સવારે થોડા ચોખા જરૂર લઈ જજો આથી માતા લક્ષ્મીની અનંત કૃપા મળે છે બીજું જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરેથી નીકળો ત્યારે ભગવાનના ઘડામાં ચઢાવેલા ફૂલોની માળા અથવા ભગવાનના પગે જરૂર ચઢાવજો ચઢાવેલા ફૂલોમાંથી એક પાંદડો કાઢીને આર્વાદ સમજીને ચોક્કસ ખાઈ લેવું આથી તમને ભગવાનની કૃપા મળશે તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ સફળ થશે નંબર ત્રણ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારું કામ શરૂ કરો છો ત્યારે થોડું નમક ખાઈ લેવું જોઈએ પણ યાદ રાખજો સવારે નમક ખાવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આથી તમારા માટે સારું માર્ગ ખુલ્લું થઈ જાય છે અને તમે જે પણ ઈચ્છશો તે બધું મળી જશે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે એ પણ કહ્યું છે કે માથા પર ચંદનનો તિલક કરવાથી માણસને વિજય મળે છે તેથી માથા પર લગાવવું જોઈએ ચંદનનો તિલક લગાવવો જોઈએ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારના કપડા પર તિલક લગાવીને જે વ્યક્તિ બહાર નીકળે છે એને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે કોઈ પણ વ્યક્તિ એને હેરાન પણ કરી શકતું નથી મિત્રો માથા પર તિલક લગાવવાથી કાળ તમને કંઈ પણ કરી શકતું નથી એટલે તેવા વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને પાણી અર્પણ કરે છે એ લોકો ઘર પરિવાર અને સમાજમાં માનસન્માન મેળવે છે સારી સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવન પણ મળે છે આ ઉપાયથી ત્વચાનો ઝળહળાટ વધે છે અને આરોગ્ય સંબંધિત ફાયદા પણ થાય છે દરરોજ ઘરથી નીકળતા પહેલા થોડી દહીં અને ખાંડ ખાવું જોઈએ જે શુભ માનવામાં આવે છે આ ઉપાયથી કામોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં પાણી ચઢાવવું જોઈએ તુલસીની થોડી સેવા કરવાથી પણ દેવદેવીઓની કૃપા મળી શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેમાં ઘરોમાં તુલસી હોય છે અને લોકો તેની સંભાળ રાખે છે તેમને સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ અને દીવો અને અગરબત્તી લાવવી જોઈએ દીવો અને અગરબત્તીના ધુએ ઘરના વાતાવરણને પણ સારું બનાવે છે નકારી શક્તિ ખતમ થઈ જાય છે વાસ્તુ મુજબ રોજે ઘરમાં દીપક બળાવવાથી ઘણા વાસ્તુ દોષ દૂર થાય છે સાથે એક બાબતનો ધ્યાન રાખવો જરૂરી છે કે સવારે ઘરની વાતાવરણ શાંત હોવું જોઈએ કેટલાક લોકોના ઘરમાં સવારે વાતાવરણ અશાંત થઈ જાય છે કારણ કે તેઓ ઉઠતા જ કલહ અને કડવા શબ્દોનો ઉપયોગ કરવા લાગે છે ત્યારબાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે માતાપિતા અને બાળકો વચ્ચે ઝઘડો થાય છે અથવા પછી ઘરના અન્ય સભ્યો વચ્ચે એવા ઘરમાંથી લક્ષ્મી તરત જ જતી રહે છે તેથી સવારે ઉઠ્યા પછી એકબીજાને મીઠી ભાષામાં વાત કરવી જોઈએ જ્યાં ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાંમાં લક્ષ્મી હંમેશા રહે છે મિત્રો અનુસાર સવારે તમારા બંને હાથની હાથની તળીઓ જોવા જોઈએ માનવામાં આવે છે કે બંને હાથની તળીમાં દેવી લક્ષ્મી વસે છે આ કરવા પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ તમારા ઉપર રહે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાન બાદ ગાય માતાની પૂજા કરો છો અને તેમને રોટી ખવડાવો છો તો આથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ તમને મળે છે માની સેવા કરવાથી દેવી લક્ષ્મીની ખાસ કૃપા મળે છે સવાર ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને પાણી આપવું જોઈએ જેમના ઘરોમાં લોકો આ નિયમિત રીતે કરે છે ત્યાં દારિદ્રતા દૂર રહે છે જો તમે બાળકોના હાથથી સવારે સૂર્યદેવને પાણી આપતા હોય તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે આ બધા કામ એવા છે જે તમને સવારે તમારા ઘરમાં ચોક્કસ કરવા જોઈએ આ નિયમો મુજબ માણસ પોતાની કિસ્મત અને આયુને વધારતો અને ઘટાડતો રહે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સાચા સમય પર કરવામાં આવતું સાચું કાર્ય હંમેશા ભગવાનની કૃપા આપે છે અને ધનસંપત્તિનો માલિક બનાવે છે પણ અણજાણે અમે ઘણા એવા કામ કરી લેતા છીએ જેના અસરનો ખબર પછી પડે છે જેના કારણે અમને મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાસ્ત્રોમાં કેટલાક એવા કામ જણાવ્યા છે જેને સાંજના સમયે ભૂલીને પણ નહીં કરવું જોઈએ આથી માત્ર તમારા જીવન પર જ નહીં પણ તમારા પૈસાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સાંજના સમયે પતિ પત્નીએ વિવાદથી દૂર રહેવું જોઈએ પિતૃ પક્ષમાં આ ભૂલ કરવી બિલકુલ નહીં જોઈએ કારણ કે આ સમયે પરલોકથી પિતૃ આવે છે અને આ જોઈને દુઃખી થાય છે સાંજના સમયે ઘરમાં રોવાનો અને કલહ કરવાનો અપશકુન માનવામાં આવે છે કરવાથી દારિદ્રતા ઘરમાં આવી જાય છે અને લોકોના આરોગ્ય પર આનો અસર પડે છે સાથે જ ઘણી સમસ્યાઓ અને પૈસાની નુકસાન થાય છે તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ બહુ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ લખી દેવું મિત્રો જો જાણે કે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હોય કે અમારે કારણે તમને કોઈ મુશ્કેલી થઈ હોય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દો નીકળ્યા હોય તો અમને માફ કરજો અમે તમારાથી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધીઓને લાઇક નથી કર્યું તો યોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો પાછળના બેલ આઈકનને દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને આવતા વિડીયોનો નોટિફિકેશન મળી જાય અને તમે કોઈ પણ જરૂરી માહિતીમાંથી વંચિત ન રહેવું અને આને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેમને પણ આ માહિતીને લાભ મળી શકે હા મિત્રો આ બધા માહિતી લોકની રસને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો ઉદ્દેશ્ય ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ મામલામાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આજનો વીડિયો તમને કંઈક લાગ્યો અમને કમેન્ટમાં જણાવો વિડિયો આખો જોવા માટે આભાર